નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મનીષભાઈ ભટ્ટ, જેઓ સુમુલના રિપ્રેઝેન્ટેટિવ છે, માર્કેટિંગ સેલ્સ છે. મનીષભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજે આપણે વાત કરીશું દૂધની ગુણવત્તા વિશેની વૈજ્ઞાનિક માહિતી. તો દૂધથી થતા ફાયદા અને દૂધ વિશેની વિશેષ માહિતી આપણે મનીષભાઈ પાસેથી લઈશું. તો મનીષભાઈ, આપ જે આપણો સબ્જેક્ટ છે આજે, કે દૂધની ગુણવત્તા વિશેની માહિતી આપણે દર્શક મિત્રોને આપવાની છે, તો એ શું હોઈ શકે? પહેલામાં પહેલું તો દૂધ વિશે સામાન્ય જે ગૃહિણીઓ અને વર્ષોથી આપણે દૂધ પીતા આવ્યા, તો મોટાભાગના લોકોના મનમાં એમ જ હોય કે દૂધ વિશે વળી શું જાણવાનું. દૂધ તો વર્ષોથી પીએ છે અને દૂધ આવે છે અને ગાય અને ભેંસ દૂધ આપે અને આપણે. પરંતુ મારે આ તબક્કે એવું કેવું છે કે જે વસ્તુ દરરોજ આપણા પેટમાં જતી હોય તો એના વિશે તો જાણવું જ જોઈએ, કારણ કે આપણે એને સ્વાસ્થ્ય માટે પીએ છે. અને જ્યારે સ્વાસ્થ્ય માટે આપણે આ કામ કરતા હોઈએ તો દૂધ વિશે જાણવું એ ખૂબ જરૂરી છે. કારણ કે દૂધ વિશે અત્યારે માર્કેટિંગ ગિમિક કરીને ઘણા બધા લોકો જુદી જુદી વાતોથી લોકોને મિસગાઈડ પણ કરી રહ્યા છે. પણ જો દૂધને આપણે સમજીએ તો દૂધને બેઝિકલી જે કેમિકલી કમ્પોનન્ટ આપણે કહીએ કે દૂધમાં જે કુદરતી રીતે જે રસાયણો છે એને બે ભાગમાં આપણે વહેંચી શકાય. ફેટ એટલે કે ચરબી, ઘીનો ભાગ, અને ફેટ સિવાયના તત્વ. જે ઘીનો ભાગ છે એટલે કે ફેટ છે, મલાઈ છે, એની અંદર વિટામિન એ, ડી, ઈ અને કે હોય છે. વિટામિન એ, ડી, ઈ અને કે કોઈ પણ ફેટ જોડે હોય. અને મોટાભાગની બહેનોની તકલીફ એવી હોય છે કે દૂધનું મૂલ્યાંકન એ મલાઈના આધારે કરે, પરંતુ દૂધનું મૂલ્યાંકન એ દૂધમાં ફેટ સિવાયના તત્વ એટલે કે ઘન તત્વ, સોલિડ નોટ ફેટ, આની અંદર જ બધા જ પોષક તત્વો રહેલા છે, એ પછી ગાયનું દૂધ હોય કે ભેંસનું દૂધ હોય. એટલે આ એસએનએફ પોર્શન જે છે, ઘન તત્વ જે છે, એ બહુ અગત્યનો છે. અને એટલા માટે જ ભારતનો જે ફૂડનો કાયદો છે અને અત્યારે એફએસએસઆઈના કાયદા હેઠળ 8.5% કરતા ઓછું ઘન તત્વ એટલે કે 8.5% કરતા ઓછું એસએનએફ હોય એને દૂધ જ ન કહેવાય. એ દૂધ પોષણ આપતું નથી. તો દૂધ પોષણ ક્યારે આપે? જ્યારે આ ઘન તત્વ એટલે કે 8.5% કરતા વધારે હોય ત્યારે જ એ દૂધ પોષણ આપે એમ કહેવાય. અને એટલા માટે કાયદામાં એવી પણ જોગવાઈ છે કે 8.5% કરતા ઓછું ઘન તત્વ હોય અને એ લેબોરેટરીમાં પકડાય તો 6 મહિનાની જેલની સજા સુધીની આ પ્રાવધાન આની અંદર છે. તો દૂધની જે મહત્વની વાત છે કે દૂધ ફાયદાકારક પણ છે અને ખૂબ જ ગુણવત્તા ભર્યું છે, પણ એની લોકો સુધી માહિતી પરફેક્ટ નથી પહોંચી રહી, એટલા માટે કદાચ દૂધની વિશેષતા ખબર નથી, એટલા માટે લોકો કંઈક મિસગાઈડ થઈ રહ્યા છે, એવું તમારું કહેવું છે? તો હું દૂધનું બંધારણ સામાન્ય રીતે કેવું હોવું જોઈએ હોય છે? જ્યારે ગાય અને ભેંસ આ બંને એવા પ્રાણીઓ છે જેનું દૂધ આપણે વર્ષોથી પીતા આવ્યા છે. સામાન્યતઃ કૃષ્ણ ભગવાનના આદિકાળથી આપણે વિચારીએ તો ગાયના દૂધનું સેવન બહુ વર્ષોથી થતું, અને આપણા ઘરડા લોકોએ જે પણ ફૂડની સિસ્ટમો બનાવી, તમે જુઓ કે ખીચડી બનાવી તે વખતના જમાનામાં તો એમણે એમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું મિશ્રણ બરાબર રાખ્યું. ત્યાર પછી સ્પ્રાઉટેડ મગ ખાવા, ચણા ખાવા, આવું આપણા વડવાઓ બહુ વર્ષો પહેલા જ શોધી કાઢેલું. અને તમે જુઓ તો ઘણા આજના તારીખમાં પણ બુધવારે મગ ખાવા, ગુરુવારે ચોળા ખાવા, શનિવારે અડદ ખાવા, આવું જે ફૂડનું જે જ્ઞાન છે, બેઝિક જ્ઞાન છે, એ આપણા વડવાઓને હતું. અને એટલા માટે ભારતની અંદર જ ભેંસનું દૂધ પીવાતું હતું. બફેલો મિલ્ક જે છે એ આખા વિશ્વમાં ભારત, પાકિસ્તાન, બર્મા, શ્રીલંકાના આગલા પ્રદેશમાં અને એવા આફ્રિકામાં, આ સિવાય કોઈ જગ્યાએ બફેલો મિલ્ક છે નહીં. એટલે યુરોપિયન કન્ટ્રીમાં એક ભ્રામક પહેલો પ્રચાર એવો ચાલુ થયો કે ભેંસનું દૂધ પીવાથી તમારું શરીર અને તમારું મગજ એ ભેંસ જેવું થઈ જાય, ભેંસ જેવી બુદ્ધિ આવે. કેમિકલી અને એન્ઝાઇમિકલી રીતે જો જોઈએ તો ભેંસના દૂધમાં પણ એટલા જ પોષક તત્વો છે જેટલા ગાયના દૂધમાં છે. પરંતુ બેમાં મૂળભૂત જે તફાવત છે એ શું છે આપણે સમજીએ. હમણાં એક વક્તા સુરતમાં સમજાવતા હતા ગાયના દૂધ વિશે, તો એ એવું કહેતા હતા કે ગાયનું દૂધ પીળું એટલા માટે હોય છે કારણ કે એ સૂર્યનો પ્રકાશ એની સૂર્યનાડી દ્વારા ખેંચે અને પછી બધું દૂધ, એવું નથી.
એવું છે એ સૂર્યનાડી સૂર્ય કે કેતુ નાડી એ ગીરગાયની અંદર છે, પરંતુ ખરી હકીકત એવી છે કે કોઈ પણ ગાય એ જે પણ ખોરાક લે અને જ્યારે એ વનસ્પતિના પ્રોટીનને પચાવે ત્યારે એમાં રહેલું કેરોટીન નામનું જે પ્રોટીન છે એ પ્રોટીનનો રંગ હળદર જેવો પીળા રંગનો છે અને એ પ્રોટીન ગાય એ દૂધમાંથી બહાર કાઢે છે, જ્યારે પેલી બફેલો એને યુરિનમાંથી બહાર કાઢે છે અને એટલા માટે ગાયનું દૂધ હંમેશા પીળું હોય છે. એનું કારણ જે છે કે આ કેરોટીન નામનું જે પ્રોટીન છે એ ગાયના દૂધમાં વધારાનું હોય છે અને એનો રંગ હળદર જેવો પીળો હોય છે. જનરલી કેરોટીન આપણા નખ અને વાળ જે છે એ કેરોટીનથી બનેલા છે અને એટલા માટે કહેવાય કે જેના નખ અને વાળમાં સમસ્યાઓ હોય એને ગાયનું દૂધ પીવું જોઈએ, કારણ કે ગાયના દૂધમાં જ કેરોટીન છે, ભેંસના દૂધમાં નથી. બાકીના બધા જ રસાયણો એ ગાય અને ભેંસના દૂધમાં સરખા છે, ખાલી મલાઈમાં ફેર છે. ગાયના દૂધમાં જો વધારેમાં વધારે 4.5 ફેટ હોઈ શકે, બરાબર, એટલે 3-4% ફેટ એ ગાયના દૂધમાં હોઈ શકે અને પેલું જે ઘનતત્વની જેને વાત કરી એ ગાયનું દૂધમાં 8.5-8.8% ઘનતત્વ હોય, જ્યારે ભેંસનું દૂધ હોય તો એની અંદર 6% ઓછામાં ઓછો ફેટ હોય અને ઘનતત્વ એ 9% જેટલું હોય. એટલે આમ જોઈએ તો પ્રોટીન અને બીજા બધા જ ગુણો એ ભેંસના દૂધમાં વધારે છે. ઘણા લોકો એવું જો કહેતા હોય કે ભેંસના દૂધ પીવાથી ભેંસ જેવું મગજ થઈ જાય તો એ તદ્દંતર વાત ખોટી છે, કારણ કે યુરોપિયન કન્ટ્રીમાં ક્યાં પણ ભેંસો હતી નહીં. એટલે એ લોકોએ એક વાત એવી ઉપજાવી કાઢી કે જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારતમાં સૌથી પહેલા આપણી દેશી ગાયો અને ભેંસો આનું દૂધ પુષ્કળ પ્રમાણમાં હતું અને આજે પણ વિશ્વમાં ભારત એ સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે અને ભારત દૂધના ઉત્પાદનોની નિકાસ કરે એ યુરોપિયન કન્ટ્રીને પોસાય નહીં. એટલે એક ભ્રામક પ્રચાર એવો ચાલુ કરવામાં આવ્યો કે ભેંસનું દૂધ પીવાથી મગજ ભેંસ જેવું થાય અને આપણી ઓરિજિનલ જે ગાયો હતી એ ગાયો દૂધ ઓછું આપતી. ભારતમાં વસ્તીનો વિસ્ફોટ અને એના કારણે ગવર્મેન્ટે જે કંઈ પ્રિકોશનો લીધા બ્રીડ ડેવલપમેન્ટના એ સરાહનીય છે. ગવર્મેન્ટે ઘણી બધી જગ્યાએ કર્યું અને ખાસ કરીને જો સુમુલ ડેરીની વાત કરું તો અમે ઘણી બધી એવી પ્રજાતિઓ ડેવલપ કરી સુરતની અંદર કે જેથી લોકોને આરોગ્યપ્રદ દૂધ મળે. સાચી વાત છે. હવે દૂધની જ્યારે આપણે ખરીદી કરતા હોય છે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? દૂધની ખરીદી કરતા હોય ત્યારે તો જે ધ્યાન રાખવું છે, પણ જે દૂધના બંધારણમાં મારે જો એક વસ્તુ કહેવાની એ રહી ગઈ, એ રહી ગઈ કે દૂધમાં આપણે ફેટ અને એસએનએફ ની વાત કરીએ તો જે પેલા એસએનએફ એટલે કે જે ઘન તત્વ છે એની અંદર એમિનો એસિડ્સ એટલે કે પ્રોટીન, પછી ક્ષાર એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, ત્યાર પછી શર્કરા એટલે કે લેક્ટોઝ, અને ખાસ કરીને અત્યારે કહીએ ને કે તો લેક્ટોઝ એટલે શું, કે લેક્ટોઝ એટલે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ આ બે ભેગું થાય ત્યારે એ લેક્ટોઝ બનતું હોય છે. ઘણા લોકોના ગેલેક્ટોઝ પચે નહીં અને એ લોકોને આપણે કહીએ છીએ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ, એટલે કે 1000 વ્યક્તિએ એક વ્યક્તિ એવું હોય કે જેને લેક્ટોઝ પચે નહીં અને એને જ્યારે પણ એ દૂધ પીએ તો ડાયરિયા થઈ જાય. તો આવું જ્યારે થતું હોય ત્યારે એવા લોકોને જનરલી દહીં કે છાસના સ્વરૂપમાં એના સ્વરૂપમાં જો જાય તો એ તકલીફ નથી, એટલે કે ફર્મેન્ટેડ થઈ જાય આ દૂધ તો એને વાંધો નથી આવતો એના શરીરને. અને આપણા આદિકાળમાં જ્યારે ગીર ગાય અને એવી જે આપણે દેશી ગાયોનું જે દૂધ હતું એમાં આ તકલીફ ઓછી થવાની શક્યતા છે, પણ નથી થતી એવું હોતું નથી. એટલે જો બંધારણની વાત કરીએ દૂધના બંધારણમાં તો ખાસ કરીને આપણા શરીરને આપણું જે વજન છે દરેક જણ પોતાના વજનના ગુણ્યા 0.08 આટલો જે એનો જે જવાબ આવે ને એટલું પ્રોટીન રોજ લેવાનું હોય છે. હવે એવું પ્રોટીન એને કેવી રીતે લેવું એ એમણે ગણવાનું હોય છે કે એમણે કઠોળમાંથી લેવું છે, દૂધમાંથી લેવું છે, અને દૂધની અંદર જ આ જે પાછું સાથે સાથે જે કેલ્શિયમ મળે છે એની બાયોઅવેલેબિલિટી એટલી બધી સારી હોય છે અને ખાસ કરીને જ્યારે દૂધમાં જ વિટામિન કે મળતું હોય. મોટાભાગે પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે કેલ્શિયમ ડેફિસિટ હોય ત્યારે બેનો કેલ્શિયમ લે પણ કેલ્શિયમ ડિપોઝિટ થાય. હવે કેલ્શિયમ ગમે ત્યાં ડિપોઝિટ થાય તો તકલીફ થાય. મોટાભાગના લોકોને કેલ્શિયમ કિડની આગળ ડિપોઝિટ થાય તો કિડની સ્ટોન થઈ જાય. ઘણા લોકોને આ જ કેલ્શિયમ જો આર્ટરીઝમાં ડિપોઝિટ થાય તો એનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. અને એટલા માટે દૂધની અંદર વિટામિન કે ટુ ભગવાને ઉમેરેલું છે. કે ટુ વિટામિન જે છે એ તમારા બોડીની અંદર કેલ્શિયમને મેનેજમેન્ટ કરે છે કે કેલ્શિયમ ખરેખર ક્યાં જવું જોઈએ, ક્યાં પહોંચવું જોઈએ એનું કામ વિટામિન કે
કરે છે અને એમાં પણ વિટામિન કે વન અને કે ટુ છે. તો આવી રીતે દૂધનું આ બંધારણ બનેલું છે અને આ તમામ વસ્તુઓનું ધ્યાન અમે રાખીએ છીએ કે ગાય અને ભેંસના આંચળમાંથી જ્યારે દૂધ નીકળે અને લોકો સુધી પહોંચે તો ફિઝિકલી દૂધનું બંધારણ અને કેમિકલી દૂધનું બંધારણ એવું ને એવું જ રહે અને આમ છતાં આ દૂધ પેથોજન વગરનું હોય, એટલે કે જે નુકસાન કરે એવા બેક્ટેરિયા રહિત હોય એવું અમે આ કામ કરીએ છીએ. એટલે જ્યારે સુમુલનું દૂધ લોકોના ઘર સુધી જ્યારે એમનું પાઉચ પહોંચે સવારે સૂર્યોદય પહેલા એવું લે તો એને સૂર્યોદય પહેલા લઈ અને એને સીધું ચિલ્ડ્રેમાં મૂકી દેવું જોઈએ. એટલે અમે દૂધના બંધારણની જયારે વાત કરીએ ત્યારે ખાસ એ વાત કરીએ છીએ કે હંમેશા દૂધ ખરીદવું જોઈએ સૂર્યોદય પહેલા. જો તમે સૂર્યોદય પછી તમે દૂધ ખરીદો છો તો ઓટોમેટિક દૂધ જીવતી વસ્તુ છે, એની અંદર બેક્ટેરિયાનો ગ્રોથ વધી જાય. પછી ગીરનું ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, જર્સી ગાયનું દૂધ હોય, કોઈ પણ દૂધ હોય, તો પહેલામાં પહેલું તો એ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ ખરીદતા પહેલા તમારે સૂર્યોદય પહેલા ખરીદવું જોઈએ અને લાવીને સીધું જ રેફ્રિજરેટરમાં જે બરફનું ખાનું છે એની નીચે જે ચિલ્ડ ટ્રે છે એની અંદર દૂધને સંગ્રહ કરવો જોઈએ, તો જ આ દૂધને પીવા લાયક આપણે બનાવી શકીએ. અધરવાઇઝ એની અંદર એટલા બધા કન્ટામિનેશન થાય અને દૂધ આપણે પીવા લાયક રહે નહીં. તો દૂધની જ આપણે અત્યારે બંધારણની વાત કરી તો કેટલી માત્રામાં દૂધ લેવું જોઈએ કોઈને પણ, કોઈ પણ બાળકની પણ લિમિટ્સ હશે અને મોટા ઉપર કેટલી માત્રામાં લઈ શકે. હા, હવે દૂધની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને અમે એવું કહીએ છીએ કે 3 વર્ષ સુધી તો હંમેશા માતાનું દૂધ જ બાળક માટે કામનું છે, પણ 3 વર્ષ પછી એટલે કે 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકોના પેટમાં એટલીસ્ટ રોજનું 750 ml દૂધ જવું જોઈએ. એટલે કે દિવસના 3 મોટા ગ્લાસ આટલું કરો એટલે 750 ml દૂધ જાય. ત્યાર પછી 6 વર્ષ પછીથી લઈને 19 વર્ષ સુધી 625 ml દૂધ પીવું જોઈએ અને 19 વર્ષ પછી જીવન પર્યંત કોઈ પણ માણસે દરરોજનું 500 ml દૂધ પીવું જોઈએ. અને આમ જયારે આટલો કહેવાય ને કે એને RDA એટલે કે રેકમેન્ડેડ ડાયટરી એલાઉન્સીસ એટલે કે આ વસ્તુ આટલા પ્રમાણમાં લેવાય ત્યારે જ આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળે, એટલે કે જે ખાલી જગ્યા પુરાવી જોઈએ પોષક તત્વો હજી જરૂર છે તો એટલા મળે. હવે ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય કે આટલું બધું દૂધ અમે તો પીએ તો મોંઘું પડે, અમારા ઘરને પોસાય કેવી રીતે? તો મારે તમને મિત્રો એવું કહેવું પડે કે આપણા શરીરને જે જોઈએ છે, કારણ કે આ શરીર એક રાસાયણિક કારખાનું છે એવું આપણે સ્કૂલમાં પણ ભણ્યા હતા, અને તમામ આ બધી જ પ્રક્રિયાઓ આંખને જોવું છે, હાથને હલવું છે, જીભને ટેસ્ટ લેવો છે, એના રસાસ્વાદો માણવા છે, એના રસાસ્વાદો પેદા થવાય, પછી એ શરીરમાં પચે, પાચન પાચક રસો, કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરોડો કોષોની વચ્ચે જ્યારે ચાલે અને એને જે ખોરાક તરીકે એ રસાયણો અને રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે જે પણ કાંઈ જોઈએ એ પેલા દૂધમાંથી એટલે કે પેલા ઘનતત્વોમાંથી મળે છે અને એ જ્યારે પૂરતા પ્રમાણમાં હોય તો જ એ ચયાપચયની એટલે કે મેટાબોલિઝમની જે પ્રોસેસ છે એ વ્યવસ્થિત ચાલે શરીરમાં, તો જ શરીરનું રાસાયણિક બંધારણ એ જળવાયેલું રહે છે. અને એટલા માટે અમે એવું કહીએ છીએ કે દૂધ તમને મોંઘું નથી પડતું, કારણ કે આપણે બજારમાં જયારે જઈએ તો આપણે શું કરીએ, બજારમાં જઈએ તો આપણે પૂછીએ ચાંદાનો ભાવ શું, બટાકાનો ભાવ શું, ફ્લાવરનો શું ભાવ, કોબીજનો શું ભાવ, પછી આપણને આપણા બજેટમાં પોસાય એવું શાકભાજી આપણે લઈએ. અને બહેનો હંમેશા એવી રીતે ઘર ખર્ચ કરવા માટે એને બજેટ હોય અને બજેટમાં જયારે એને ખરીદીને ઘર ચલાવવાનું હોય ત્યારે એ તો પેલા પેટને ક્યાં ખબર પડી કે તમારા બજેટને સાચવવાનું છે. તો પણ દૂધ એક એવી વસ્તુ છે કે તમે જે કોઈ પણ જગ્યાએ કરકસર કરી છે કે આજે તમે ભાજી નથી ખાધી, કે આજે તમે લીલી શાકભાજી નથી ખાઈ શક્યા, કે આજે ગાજર નથી ખાઈ શક્યા, કે આજે સફરજન નથી ખાઈ શક્યા, આ બધી જે ડેફિસિટ શરીરમાં ઉત્પન્ન થાય એની ખાલી જગ્યા જો પૂરી શકે તો ફક્ત દૂધ જ પૂરી શકે. અને આપણે બધા જ આટલા બધા તત્વો સવારથી સાંજ સુધીમાં આપણે કોઈ એવા ચોક્કસ ટાઈમ ટેબલ પ્રમાણે આજના યુગમાં આપણે કરી શકવાના ખાઈ શકવાના નથી. તો દૂધ એક એવી રસાયણ અને પોષણ છે કે જો આપણે આ માત્રામાં લઈએ તો આપણે આખા દિવસમાં જે પણ કંઈ નથી ખાઈ શક્યા એ દૂધ દ્વારા એની ખાલી જગ્યા પૂરી શકીએ. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો લાઈવ કાર્યક્રમ દૂધની ગુણવત્તા વિશેની આપણે વાતો કરી રહ્યા છે. તો મારું મનીષભાઈ એ કેવું છે કે દૂધ ગરમ કરીને પીવું સારું હોય કે કાચું દૂધ પી શકાય, ને કાચું દૂધ પીવાથી નુકસાન કઈ થઈ શકે છે? કારણ કે હમણાં સમજો કે ગરમી છે
તો વધારે ને વધારે લોકો ઠંડુ પીવાની વધારે કોશિશ કરતા હોય, તો રાત્રે જો પેલું ડાયરેક્ટ જ કાચું દૂધ પી લઈએ છે તો એ નુકસાનકારક છે કે સારું છે? દૂધની અંદર કાચું અને પાકું આવું કઈ આવતું નથી. જો દૂધ પાસ્ચ્યુરાઇઝ દૂધ છે તો એ સીધું પીવા લાયક દૂધ છે, પણ શરત એટલી છે કે દૂધ તમે સૂર્યોદય પહેલા ખરીદીને ચીલ ટ્રેમાં મૂકેલું હોવું જોઈએ. મોટાભાગની બહેનોની અત્યારે તકલીફ એવી છે કે દૂધ ખરીદે ત્યાર પછી એ દૂધ ને ડાઇનિંગ ટેબલ પર મૂકે અને લગભગ 1.5-2 કલાક એ દૂધ આરામ કરે, પછી એમને યાદ આવે કે આ રહી ગયું છે, એટલે પછી એને બરફના ખાનામાં મૂકીને ઠંડુ કરવાની કોશિશ કરે. પણ મિત્રો, મારે આ તબક્કે એવું જણાવવું છે કે દૂધ એ જીવતી વસ્તુ છે, જો તમે એને એમને મૂકી રાખી તો 1.5-2 કલાક પછી એની અંદર બેક્ટેરિયલ ગ્રોથ થવાનો છે, અને દૂધ ઓછા બેક્ટેરિયા વાળું જ્યાં સુધી હોય ત્યાં સુધી દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયાને આપણે અટકાવી શકીએ, બરાબર. અને બજારમાં તમે, હું તમને આ તબક્કે એ પણ કહેવું છે કે બજારમાં પેલા પાસે રેફ્રિજરેશન નથી. સુમૂલ ડેરી તો ગાય અને ભેંસના આંચળમાંથી દૂધ નીકળે કે તમારા ઘર સુધી આવે ત્યાં સુધી એનું રેફ્રિજરેશન મેન્ટેન કરે, એટલે પેલા બેક્ટેરિયાને અમે વધવા નથી દેતા. બેક્ટેરિયાને આપણે એનો વિકાસ અટકાવવો હોય દૂધમાં તો બે જ પ્રોસેસ છે. એક તો એને રેફ્રિજરેટ કરો, અને બીજી એને ન્યુટ્રલાઇઝ કરવા પાણી નાખે, અને એ પાણી આપણે નાખી શકતા નથી, કારણ કે પાણી નાખો તો પેલું ગંધત્વ નીચું જતું રહે. તો 8.5% કરતા ઓછું ગંધત્વ એટલે એ દૂધ નથી. તો અહીંયા મિત્રો, આ તબક્કે આપણે એ સમજવું પડે કે એવી કઈ સંસ્થા છે જે ગાય અને ભેંસના આંચળમાંથી દૂધ નીકળે ત્યાંથી તમારા ઘર સુધી આવે ત્યાં સુધી એનું રેફ્રિજરેશન દરેક તબક્કે મોનિટરિંગ કરે, અને આ તબક્કે જ્યારે તમારા ઘર સુધી આવે ત્યારે એ કહેવાય ને ઇન્ટેક્ટ હોય છે. અને હવે તમારે જે ચીલ ટ્રેમાંથી જે દૂધ કાઢીને પીવાનું છે, જે લોકોને એમ થાય કે મને હું ઠંડુ દૂધ નથી પીતો, હું ગરમ દૂધ પીઉં છું, તો અમે મિત્રો એવું કહીએ છીએ કે ઉભરો ના લાવો. જો ઉભરો લાવો તો તમે 50% ન્યુટ્રિયન્સ તો ત્યાં ઉડાવી દો છો. એટલે અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે ખાલી 67 ડિગ્રી એટલે દૂધમાં સહેજ હલનચલન દેખાય એ દૂધને બંધ કરી દો અને હુંફાળું દૂધ પીઓ, અથવા જેઓને ઠંડુ દૂધ પીવું છે એ લોકો ચીલ ટ્રેમાંથી પાઉચ કાઢે, ટેપ વોટરથી વોશ કરે, એને કાતાથી કાઢે અને સીધું પી શકે, એની કોઈ આડઅસર નથી. એ દૂધ કાચું નથી, એ દૂધ પાસ્ચ્યુરાઇઝ દૂધ છે, રેડી ટુ ડ્રિંક મિલ્ક છે, એટલે એનાથી કોઈ ડરવાની જરૂર નથી. ઘણા લોકોના મનમાં જો બીક હોય કે કાચું દૂધ પીવાથી મારા પેટમાં કોઈ ગરબડ ઉભી થશે તો એ વાત સદંતર ખોટી છે. ખૂબ સરસ. હવે દૂધ માટે હાલમાં ઘણી ભ્રામક વાતો સાંભળવા મળી છે કે ડેરીનું દૂધ તાજું નથી એવું વડીલો કહે છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? તાજા દૂધની વ્યાખ્યા હવે બદલાઈ ગઈ છે. જેમ મેં હમણાં કહ્યું કે દૂધને સાચવવા માટે તમારે રેફ્રિજરેશન રાખવું પડે. ગાય અને ભેંસના આંચળમાંથી દૂધ નીકળ્યું ત્યારથી એને 4 ડિગ્રી ટેમ્પરેચરે ઠંડુ રાખીને ગરક સુધી પહોંચાડવા માટે આખી ચેન અમારે ઊભી કરવી પડે. હવે બજારમાં જ્યારે જે દૂધ મળે છે એ લોકો જ્યારે દેગડાવાળો, માની લો કે આપણે ત્યાં દૂધ લઈને આવ્યો, તો દેગડાવાળો દૂધ લઈને આવે તો એને એટલીસ્ટ 2-2.5 કલાક ધોયા પછી થઈ ગયા છે. હવે તમે વિચાર કરો, 1 ml દીઠ કરોડો બેક્ટેરિયા એના દૂધમાં છે, એટલે કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા દેગડામાં ખૂબ ઝડપથી થઈ રહી છે. હવે એ દેગડાવાળા પાસે રેફ્રિજરેશનની ફેસિલિટી નથી, એટલે દૂધ ખાટું થઈ રહ્યું છે, એટલે કે એસિડ બાજુ જઈ રહ્યું છે, એને ફરીથી ન્યુટ્રલ કરવા માટે એને પાણી નાખવું પડે છે. એ કદાચ બહુ ઓનેસ્ટ છે, પ્રમાણિત છે, પણ પેલું દૂધ એનું સગું થતું નથી, એટલા માટે ગમે ત્યાં ઉભો રહીને જ્યારે પાણી નાખે ત્યારે પેલા પાણીના બેક્ટેરિયા અને દૂધના બેક્ટેરિયા આ બંને ભેગા થાય અને દૂધ એવા બેક્ટેરિયા વાળું થઈ જાય છે કે કદાચ. અને એટલા માટે જ અત્યારે તાજા દૂધની વ્યાખ્યા આપણે કરવી હોય તો આપણે એમ કહી શકાય કે 1 ml માં કેટલા બેક્ટેરિયા છે. અમારે સુમૂલના જે દૂધ છે, જે પણ સુમૂલનું દૂધ આપ પી રહ્યા છો, એમાં 1 ml માં પ્રતિ ml દીઠ 20,000ની આસપાસ બેક્ટેરિયલ લોડ હોય છે. જ્યારે આપ દેગડાનું કે કોઈ અન્ય સંસ્થાનું જ્યારે દૂધ પીઓ છો ત્યારે 1 ml માં કદાચ 2-3 કરોડ કરતા વધારે બેક્ટેરિયા હોય છે, અને આ બેક્ટેરિયા જેટલા વધારે એ દૂધ તાજું કહેવાય નહીં. અમે તો એવું કહીએ કે દેગડામાં મળતા દૂધ કરતાં કદાચ અમારો પેલો જે દૂધમાં પાવડર છે ને એ પણ તાજો છે એવું કહી શકાય, એ પણ વધારે પોષણ આપે છે. તો દેગડામાં જે દૂધ આવે છે એ તો મહેરબાની કરીને એ તો બંધ જ કરી દેવું જોઈએ ઇમિજિયટલી, કારણ કે અમે એક ઓબ્ઝર્વેશનમાં જોયું છે કે દેગડામાં જે દૂધ આવે છે એમાં પાણી પેલો ઠપકાવે છે. ઘરમાં હવે વડીલ છે કે દૂધ હવે બગડી ના જાય એટલે એને ઉકાળો, એટલે બહેનો ઉભરો લાવે અને પછી રેફ્રિજરેટરમાં મૂકે અને પછી પેલે મલાઈ કાઢે, એમાંથી ઘી બનાવે અને દૂધ પછી પીવા માટે રાખે. આ આખી પ્રોસેસ ખોટી છે, કારણ કે દૂધનો ઉભરો લાવીને તમે પોષક તત્વો પહેલા મારી નાખ્યા. હવે પેલા 1 ml દીઠ 3-4 કરોડો બેક્ટેરિયા હતા પેલા દેગડાવાળા દૂધમાં,
એ દેગડા વાળા દૂધે હવે તમારા ઘરમાં શું ખાના ખરાબી કરી તે સાંભળો. જે 3 કરોડ બેક્ટેરિયા હતા જે તમે મારી નાખ્યા, પરંતુ એ બેક્ટેરિયાના જે બોડી છે ને એ તો દૂધમાં જ રહ્યા, એ શરીરમાં ટોક્સિન પેદા કરે છે અને એ બધા જ પછી સાંધાના દુખા રૂપે બહાર નીકળતા હોય છે. એટલે અમે એવું કહીએ છીએ કે મહેરબાની કરીને લૂઝ દૂધ તો ક્યારેય ન પીઓ. અને દૂધ ખરીદો તો મેં તમને જે પ્રોસેસ કહી કે સવારે વહેલું સૂર્યોદય પહેલા લો અને એને રેફ્રિજરેટરમાં મૂકો, આ જ પ્રોસેસ જો દૂધ પીવામાં આવે તો દૂધ ફાયદો કરતું હોય છે. એટલે મિત્રો ગેરમાર્ગે ના દોરાશો, અને વડીલોને પણ આ તબક્કે મારે એવું કહેવું છે કે હવે જમાનો બદલાયો છે તો તમે નવા વિચારો અપનાવો અને પાશ્ચ્યુરાઇઝ દૂધ પીઓ, અને ખાસ કરીને પાશ્ચ્યુરાઇઝ પીઓ. અને સુમૂલ ડેરી તો તમારા સુધી હવે આપણે આગળ પણ વાત કરીશું કે અમે દૂધમાં કઈ કઈ વસ્તુઓની કાળજી રાખીએ છીએ. હવે પછીનો જે તમારો કોઈ પ્રશ્ન આવ્યો તો આપણે એની આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન એ છે કે હાલમાં A1 અને A2 દૂધ વિશે બહુ સાંભળવા મળ્યું છે, તો સુમૂલ ડેરીએ આ બાબતે શું કરેલ છે? હવે આપણે A1 અને A2 મિલ્ક હમણાં જે શરૂઆત થઈ છે લોકોને સાંભળવાની, અને ઘણા લોકો હમણાં જ ફૂટી નીકળ્યા. આટલા વર્ષો સુધી એ લોકોને પણ બ્રહ્મ જ્ઞાન નહોતું આવ્યું, અને આટલા વર્ષો એ લોકોને દૂધ પીવડાવ્યું જ નથી. હવે અત્યારે એમને કંઈક મળી ગયો મસાલો કે A2 મિલ્ક, નો ડાઉટ A2 મિલ્ક છે. ગીર ગાયો, કાંકરેજ ગાયો, આપણી થરપાકર ગાયો, જેટલી પણ દેશી બ્રીડની આખા ભારતમાં જેટલી પણ દેશી ગાયો છે એ બધી A2 દૂધ આપતી હતી અને આપે છે, હજુ પણ આપે છે. સવાલ એ છે કે એ બધી જ બ્રીડમાં જે દૂધ છે, અને એની સાથે એ પણ તમને કહું કે બધી જ ખૂંદવાળી ગાયો એ A2 દૂધ આપે છે એ પણ ખોટું છે. આપણે રસ્તે જતા હોઈએ છીએ ત્યારે આપણને રસ્તે સામે મળતા કેટલી બધી પેલી લાલ ગાયો વાળા બધા ભરવાડ આપણને સામે મળતા હોય છે, બરાબર. અને એ બધી જ ગાયો એ દેશી ગાયો છે એવું માની લેવાની જરૂર નથી, કારણ કે જીનેટિકલી ભારત દેશની અંદર A2 દૂધ આપતી ગાયો શોધવી બહુ જ અઘરી થઈ ગઈ છે. હવે પહેલામાં પહેલું તો A1 અને A2ની જયારે તમે વાત કરો છો ત્યારે આપણે એ સમજી લઈએ કે A1 એટલે શું અને A2 એટલે શું. પહેલા તો આપણે A1 અને A2 સમજીએ, પછી આપણે આગળ જઈએ અને પછી સુમૂલ ડેરી શું કર્યું તેની વાત કરીએ આપણે. હવે A1 અને A2 આ દૂધની અંદર મેં તમને જયારે વાત કરી કે પેલા ગંધ તત્વમાં એમિનો એસિડ્સ છે. એમિનો એસિડ છે ને એ આવી રીતે શૃંખલામાં હોય, એટલે કે ચેઇન બનાવે એવી 209 શૃંખલાઓ છે એમિનો એસિડ્સ. એટલે કે 1 નંબર થી લઈને 209 એમિનો એસિડ અને એની એક ચેઇન છે, એમાં 67માં નંબર પર એક એમિનો એસિડ છે અને એ એમિનો એસિડ નું નામ છે હિસ્ટિડિન અથવા પ્રોલિન. હવે જે ભારતની ગાયો છે એમાં 67માં નંબર પર પ્રોલિન નામનો એમિનો એસિડ છે, અને જે વિદેશની ગાયો છે એની અંદર હિસ્ટિડિન નામનો એમિનો એસિડ છે. આ આખી એમિનો એસિડની અંદર જ્યારે એક જ એમિનો એસિડ જો હિસ્ટિડિન ધરાવતો હોય તો એને A1 પ્રોટીન વાળું મિલ્ક કહી શકાય, અને જો 67માં નંબર પર પ્રોલિન હોય તો એને A2 ટાઈપનું મિલ્ક કહી શકાય, એટલે A2 પ્રોટીન વાળું મિલ્ક કહી શકાય. હવે A1 અને A2 માં શું ફેર છે? A1 મિલ્ક એટલે કે આ હિસ્ટિડિન એને બીટા કેસો મોર્ફિન 7 અને એમાં પણ 7 નંબર એટલે BCM7 આવું કહેવામાં આવે, અને એનાથી એવું કહેવાય કે એ આપણું જે પેન્ક્રિયાસ છે એ પેન્ક્રિયાસના સ્ટિમ્યુલેશનને અથવા એવી રીતે સ્ટિમ્યુલેટ કરે કે રેગ્યુલર ઇન્ટરવલે ઇન્સ્યુલિન છૂટે નહીં અને ઇન્સ્યુલિનના માટે બેરિયર બને, અને બેરિયર બને એટલે તમે ડાયાબિટીક થાઓ. એટલે આ એક પ્રોબ્લેમ આની અંદર આવે છે A1 મિલ્કની અંદર. પરંતુ એની સાથે બીજી દલીલ એવી પણ છે કે યુરોપિયન કન્ટ્રીની અંદર તમે જુઓ કે હમણાં જ આપણે 3 વૈજ્ઞાનિકો આપણા હતા, અને ખાસ કરીને આપણે ન્યૂટનની વાત કરીએ, જર્મનીમાં જન્મેલા બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો છે, આ બધા જ વૈજ્ઞાનિકો A1 મિલ્ક પીને વૈજ્ઞાનિક બન્યા છે. તો એવું કોઈ નથી, અને ભારત દેશમાં વર્ષોથી A2 દૂધ જ પીવાતું હતું. તો રામાનુજન, આર્યભટ્ટ અને વિક્રમ સારાભાઈ સિવાય કોઈ વૈજ્ઞાનિકો A2 મિલ્ક પીને વૈજ્ઞાનિક બને એવું આપણે જોયું નથી. એટલે કે બ્રેઇન એનું A2 મિલ્ક પીને બહુ ચાલ્યું, બહુ જીવ્યા એવું કંઈ દેખાતું નથી. વર્ષોથી ભારતમાં A2 દૂધ પીવાતું હતું, પરંતુ જે દેશોમાં A1 મિલ્ક પીવાય છે એના કરતા આપણો
મૃત્યુ દર અને જન્મ દર બંને કહેવાય ને કે તકલીફમાં હતા. મોર્ટાલિટી રેટ પણ વધારે છે આપણો અને મૃત્યુ દર પણ વધારે છે, પરંતુ વસ્તીનો વિસ્ફોટ પણ ઘણો છે. પણ લાંબુ આયુષ્ય અને સારું આયુષ્ય, આરોગ્યપ્રદ આયુષ્ય આપણને દેખાતું નથી. છેલ્લા એટલીસ્ટ 200-300 વર્ષમાં તો આપણે જોયું નથી જ. કદાચ આપણા ઘરમાં વડવાઓએ આપણને બાપ દાદાઓએ વાતો કરી છે, અંગ્રેજોના જમાનાની વાત કરી છે, ત્યારે પણ એ લોકોનું આયુષ્ય એ 70ની ઉપર આપણે જોયું નથી. એવરેજ લાઈફ આપણે ઇન્ડિયામાં 70ની ઉપર જોઈ નથી. સાચી વાત છે. એટલે આ જે માર્કેટિંગ ગિમિક છે એનાથી મારા મિત્રો ખાસ ચેતવાની જરૂર છે. અને આટલા વર્ષો જ્યારે આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી દૂધને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય જો કોઈ કર્યું હોય તો ડોક્ટર વર્ગીસ કુરિયાને અને એમની છત્રછાયામાં આ જે આખું ડેરી સેક્ટર બન્યું એણે કેટલા આખા દેશને પૂરું પોષણ પાડ્યું. આપણી મિલિટરીને, આપણા જવાનોને, આપણા લોકોને કેટલા બધા લોકોનું પોષણ કર્યું ત્યારે મિત્રો આપણે બધા ટક્યા છે. એટલે અત્યારે હમણાં ગીર ગાયનું દૂધ લઈને કેટલાક લેભાગુ કંપનીઓ એમની એ ટુ મિલ્કનો પ્રચાર કરી રહ્યા છે. કેટલાક ડોક્ટરોને પણ એ લોકો પૈસા આપીને બોલાવડાવે છે એ વન મિલ્ક શું છે, એ ટુ મિલ્ક શું છે. હજુ પણ વિશ્વમાં એ સાબિત થયું નથી. ક્લિનિકલી પ્રુવન કોઈ ડેટા અને પેપર રજૂ થયું હોય તો હું ચેલેન્જ કરવા તૈયાર છું આ બાબતમાં. હવે પછી કોઈ પણ ચેલેન્જ આપે તો ચેલેન્જ સ્વીકારવા તૈયાર છું. બીટા કેસો, હા, કેમિકલી આપણે જયારે વાત કરી તો એ છે. આયુર્વેદિકની દ્રષ્ટિએ આપણા ભારતમાં એમ તો લીમડો પણ છે, લીમડાના કેટલા બધા ગુણો છે, પરંતુ લીમડો હજુ આપણે પેટન્ટ નથી કરાવી શક્યા. તો ભારત દેશમાં એવી ઘણી બધી પ્રક્રિયાઓ થઈ છે જે આપણા કહેવાય ને કે આપણા સ્ટ્રક્ચરને કારણે, આપણી લોકશાહીની પદ્ધતિઓને કારણે, અથવા આપણી વર્ષોની જે કંઈ સિસ્ટમો બની એને કારણે ઘણા બધા કહેવાય ને માઇન્ડ્સ અને ઘણા બધા ડાઉટ્સ એ રહી ગયા છે. પરંતુ એક વસ્તુ એ કેવી પડે કે સરકારી ડેરીઓ અને ખાસ કરીને સુમુલ ડેરીની હવે વાત કરીએ. હવે સુમુલ ડેરીએ લોકો માટે શું કર્યું તેની વાત કરીએ. એક આર્ટિકલ હમણાં કોઈકે લખ્યો હતો કે રેડિશ અને જર્સી ગાયો બધી આવી અને પછી ક્રમશઃ એવું દૂધ આપતી થઈ ગયું અને ભારતની અંદર બધી બ્રીડ ખલાસ કરી નાખી અને આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું, પછી હવે એક નવું લઈને આવ્યા છે. પરંતુ મિત્રો મારે એવું કેવું છે કે અહીંયા જર્સી ગાયો ટકી નથી. ભારતના વાતાવરણમાં પ્યોર હોસ્ટિન ફ્રિજિયન ટકતી જ નથી, કારણ કે એ ઝીરો અને માઇનસ ટેમ્પરેચરમાં રેવાયેલી ગાયો છે. એટલે એ ગાયોને તમે ભારતમાં એઝ ઇટ ઇઝ લાવો એટલે મરી જ જાય, એ જીવી જ ન શકે. એટલે એ ગાયમાં હિસ્ટિડિન છે, હું એવું જ કહું છું કે એમાં છે, પરંતુ એને જો ભારતમાં લાવવામાં આવે તો મરી જાય. એટલા માટે ભારતની અંદર અને ખાસ કરીને સુમુલ ડેરીએ શું કર્યું, અમે એવી ગાયો, કારણ કે એ ગાયો દૂધનું ઉત્પાદન વધારે આપે છે, દૂધ વધારે આપે છે, તો વધારે દૂધ આપે ભારતની અંદર, ખેડૂતોને પણ આપણે સાચવવાના છે અને ગ્રાહકોને પણ સાચવવાના છે. આપણે 100 રૂપિયા લીટર ગીર ગાયનું દૂધ વેચવાનું કોઈ મતલબ નથી, કારણ કે અમે એ પણ ચેલેન્જ કરીએ છીએ કે એ ટુ પ્રોટીન દરરોજ ચેક કરવાનું સાધનો અત્યારે કોઈની પાસે નથી. કોઈ એમ કે હું ગીર ગાયનું દૂધ વેચું છું દરરોજ, તો દરરોજ એ ગીર ગાયમાંથી એ ટુ મિલ્ક જ આવે છે એની કોઈ ગેરંટી નથી, અને એનું સાધન એ લોકો પાસે છે પણ નહીં. અમે લગભગ છેલ્લા 6 મહિનાથી અમારી 10 ડોક્ટરોની ટીમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, જ્યાં જ્યાં પણ ગીર ગાયો ભૂતકાળમાં ગઈ હતી અને ઇવન બ્રાઝિલમાં જ્યાં મોકલેલી, આ બધી જગ્યાએથી અમે જ્યારે જીનેટિકલી સેમ્પલ્સ મંગાવ્યા ત્યારે પ્યોર ગીર એ બહુ જ ઉજુજ પ્રમાણમાં જીનેટિકલી મળી છે. એટલે આ બધી ભ્રામક માન્યતાઓ કરતા દૂધ A1 અને A2 હોય એ તો કહેવાય ને કે FSSAI, એટલે આપણા આના બધા તત્વ ચિંતકો લોકો બેઠેલા જ છે. આ તો એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગવર્મેન્ટ અથવા બીજા લોકો કોઈ વિચારી નથી રહ્યા, અને આ જે ભાઈઓ 4-5 જણા નીકળ્યા છે જેનું ક્વોલિફિકેશન સાયન્ટિફિક જ નથી, એ લોકો કહી રહ્યા છે કે અમે આ કરીએ છીએ, અમે તે કરીએ છીએ. તો આ વસ્તુથી મિત્રો આપણે ચેતવાની જરૂર છે. A2 પ્રોટીન 100% સારું છે, સાચું છે. અને હવે સુમુલ ડેરીએ શું કર્યું છે એ કહું. સુમુલ ડેરીએ આ HF ગાયોની સાથે ગીર ગાયના બુલથી એક નવી બ્રીડ પેદા કરી અને એ બ્રીડ છે HFG, એટલે કે હોસ્ટિન ફ્રિઝિયન ગીર. એ ફક્ત અમે સુરતની અંદર છેલ્લા 15 વર્ષથી, 15 વર્ષ તો અમે કહીએ કે 15 વર્ષ તો કટ ઓફ, એટલે 15 વર્ષ પહેલા અમે A2માં કન્વર્ટ થઈ ગયા હતા. બરાબર, એટલે અમે તો એ પ્રોસેસમાં ક્યારના આગળ નીકળી ગયા
કે A1 અને A2 અને બીજું મિત્રો એક એવું કહેવાય કે કોઈ પણ ઝેર હોય ને, પાણી પણ ઝેર ક્યારે બને? જ્યારે એના માપ કરતા વધારે પીવામાં આવે તો પાણી પણ ઝેર બની શકે. કોઈ પણ વસ્તુ એની માત્રા કરતા વધારે એને ઝેર, ઝેરની ડેફિનેશન આ છે. દૂધમાં પણ એવું છે, તમે દૂધ તમને જે પીવાનું છે માપ જે છે ને 750 ml નાના બાળકનું મેં તમને માપ કહ્યું અને મોટાનું 500 ml કહ્યું, તો એટલા દૂધમાં તમે જે બીટા કોર્ફિન માનો કે A1 મિલ્ક પણ પીવો છો તો એ હાનિકારક નથી, એનું જે કેમ ને કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું છે. તો એની સામે તમે A2 મિલ્ક એટલે કે જે પ્રોલાઈન જે તમે લો છો એ કેટલા બધા બધામાંથી બીજા તત્વોમાંથી તમે પ્રોલીન લઈ રહ્યા છો, એમિનો એસિડ લઈ રહ્યા છો. તો આ દૂધ પીવાથી જાણે કે પેલું કોઈ ઝેર પીવડાવી દીધું અને કોઈ કહે ગીર ગાય વાળો કોઈ હમણાં ગીર ગાયની નવી બ્રીડ એને ડેવલપ કરી દીધી તો ઓલ ઓફ સડન બ્રીડ પેદા થઈ ગઈ. બ્રીડ ડેવલપમેન્ટનું કામ આ સહકારી ડેરીઓએ આખા ઇન્ડિયામાં કર્યું છે, ડોક્ટર વર્ગીસ કુરિયને કર્યું છે. એટલે બ્રીડ વિશેનું, ગાયોની જાતિ વિશેનું અને ભેંસોના દૂધ વિશેનું જો ચોક્કસ જ્ઞાન હોય તો ફક્ત અને ફક્ત અમારા રિસર્ચ સેન્ટરો પાસે છે. અહીંયા ભારતની અંદર જો કોઈ પણ એવું ક્લેમ કરતું હોય કે અમે આની અંદર આટલા આગળ નીકળી ગયા છે તો તદ્દન વાત ખોટી છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ન્યુઝીલેન્ડ ડેરી ફાર્મ, યુએસ FDA અને આ બધા જ વિશ્વના દૂધને લગતા તત્વચિંતકો અમારે ત્યાં અમૂલની આણંદમાં અને NDDB અંદર એ લોકો મુલાકાત લે છે અને એ લોકો પણ કબૂલ કરે છે કે ભારતની અંદર જે શ્વેત ક્રાંતિ થઈ છે એ અમારે ત્યાં થઈ છે એના કરતાં કંઈક જુદા સ્વરૂપમાં થઈ છે. અમે A1 મિલ્ક દ્વારા કરી છે જ્યારે ભારતની અંદર A1 A2 નો રેશિયો મેન્ટેન રહીને શ્વેત ક્રાંતિ થઈ છે. એટલે ભારતની અંદર અને બીજું કે ભારતના લોકો બહુ નસીબદાર છે કે એની પાસે વર્ષોથી ભેંસનું દૂધ હતું, ભેંસનું દૂધ છે ને એ A2 મિલ્ક જ છે. હવે મિત્રો બીજું તમને એ વાત કરું કે જે ગાયો અને ભેંસો ચરીને એટલે કે છૂટા મેદાનોમાં ચરીને જે દૂધ થાય તો એ દૂધની અંદર CL એટલે કે કોન્જ્યુગેટિવ લિનોઇક એસિડનું માત્રા વધારે હોય અને CL ની માત્રા જ્યારે વધારે હોય ત્યારે એ તમને પ્રી ડાયાબિટીક થવાના દે, તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલનું નિયમન કરે, વેઇટ મેનેજમેન્ટનું નિયમન કરે, તમારી આર્ટરીઝને બ્લોક ન થવા દે. આ બધું ફાયદો આપણને મળે જ છે અને એટલા માટે સુમુલ ડેરીના દૂધની અંદર અમે જોયું CLA નું પ્રમાણ પણ ખૂબ સારા પ્રમાણમાં છે. તો દૂધનું મેં તમને કહ્યું પોસ્ટ કન્ટામિનેશન, દૂધ બની ગયા અને પેક થયા પછી એનું કન્ટામિનેશન પણ ખૂબ સારી ગુણવત્તાવાળું ગીર ગાયનું દૂધ હોય પણ કન્ટામિનેટ થયેલું, એની અંદર કરોડો બેક્ટેરિયા હોય, કંઈ કામનું નથી. એટલે A1 અને A2 એ તો ત્યાર પછીની વાત છે પણ દૂધ પહેલાં તો કન્ટામિનેટ ન થયેલું હોવું જોઈએ, એમાં CLA નું પ્રમાણ હોવું જોઈએ યોગ્ય પ્રમાણમાં. અને મેં તમને કહ્યું એમ વિશ્વના તમામ આપણે તો ભારતમાં 3 જ વૈજ્ઞાનિકો થયા વિશ્વમાં, વિશ્વએ અને ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીએ બહુ મોટા મોટા વૈજ્ઞાનિકો આપ્યા અને બધા જ વૈજ્ઞાનિકો A1 મિલ્ક પીધું છે. આ લોજિક સમજવા જેવું છે. એટલે હા, આપણા ઋષિમુનિઓ અને આયુર્વેદિક જે કહે છે એ વાત પણ સાચી છે કે પ્રોલિન જે છે એ વેઇટ મેનેજમેન્ટ એટલે કે બોડીને ફૂલાવતું નથી. અત્યારે ઘણા લોકો જે ફેટી થઈ જાય છે એનું કારણ ઘણા લોકો એકલા દૂધ પર રહેતા હોય, પણ હું એવું માનું છું કે અત્યારે જે ભારત દેશનું લોકોનું જે પર કેપિટા કન્ઝમ્પશન છે ને પહેલું તો એ જે એટલું ઓછું છે. સુરતની વાત કરીએ મિત્રો આપણને તો સુરતમાં એક વ્યક્તિ પૈસાવાળામાં પૈસાવાળો હશે ને તો પણ 180 ml કરતા એવરેજ વધારે દૂધ પીતો નથી. સાચી વાત છે. અને એ દૂધ પીએ છે તો કેવા સ્વરૂપમાં પીએ છે? ચા, કે ભાઈ એકલા દૂધની ચા બનાવી, એકલા દૂધની કોફી બનાવી, આ દૂધ નથી, એ તો બેવરેજીસ છે. એ બ્રાઉન બેવરેજીસમાં આવી ગયા બધા, કોઈ બ્રાઉન બેવરેજીસમાં આવી ગયા કે હોટ બેવરેજીસમાં આવી ગયા, આ મિલ્ક નથી. અને દૂધ માં જ્યારે કોઈ એમ કહે કે દૂધ કી શક્તિ બઢાય એટલે દૂધને ગરમ કરીને ઉપરથી બધા પેલા બ્રાઉન બેવરેજીસ નાખવામાં આવે અને દૂધની શક્તિ વધારે તો એવું પણ નથી થતું. ભગવાને દૂધ એવું બનાવ્યું છે કે એ જેવા સ્વરૂપમાં આવ્યું છે એવા સ્વરૂપમાં જો પીવામાં આવે તો એમાં કોઈ તકલીફ થતી નથી. સવાલ એટલો છે કે ગાય અને ભેંસના આંચળામાંથી જ્યારે દૂધ નીકળે ત્યારે મિત્રો આ ભારતના વાતાવરણમાં ઇવન હવામાં જ એટલા બધા બેક્ટેરિયા છે કે એ દૂધ કન્ટામિનેટ થવાનું ચાલુ થઈ જાય. અને સુમુલ ડેરીએ જ એક એવી પ્રોસેસ કરી છે કે દરેક ગામોની વચ્ચે એક બલ્ક ચિલિંગ યુનિટ અમે મૂક્યા છે કે દૂધ દોહન થાય પછી એ કલાક 1.5 કલાકમાં 4 ડિગ્રી ટેમ્પરેચર ઠંડુ થાય અને ત્યાર પછી એકદમ વિશિષ્ટ પદ્ધતિથી અમે એનું ક્લેરિફિકેશન કરીએ છીએ. અને એ ક્લેરિફિકેશનમાં કહેવાય ને મોટાભાગની અશુદ્ધિઓ બહાર નીકળી જાય. એટલે એ કેવી અશુદ્ધિઓ હોય? ધોતીનો જે આપણા ત્યાં ઘરે નાના ઝીણમ ઝીણું ફિલ્ટર કર્યું તો કે ધોતિયાનો કટકો, એમાંથી તમે દૂધ ગાળી લો
પછી પણ લીટરે 5 ગ્રામ કચરો કાઢી શકાય એવા ફિલ્ટર અમારી પાસે છે, અને એ આટલા લેવલ પર જયારે દૂધ શુદ્ધ થાય એટલે દૂધમાં બેક્ટેરિયલ ગ્રોથ અટકી જાય, પછી દૂધ પાસ્ચ્યુરાઇઝેશન થાય. હવે પાસ્ચ્યુરાઇઝેશન ની પ્રોસેસમાં આ લુઈ પાસ્ચર પણ યુરોપિયન જ હતા જેમણે દૂધની પાસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસ હતી, બચારે એવન મિલ્ક પીને મોટા થયા અને એવન મિલ્ક પીને છેલ્લે સુધી એવન મિલ્ક જ પીધું હતું. એટલે આ બધા લોજિક, બહુ બધા લોજિક આપણે વિચારવા પડે એવા છે. તો ખાસ કરીને એ વાત કરીએ તો પાસ્ચ્યુરાઇઝેશન દરમિયાન શું થાય છે, દૂધ 74 થી 78 ડિગ્રી ગરમ થાય પણ 16 સેકન્ડમાં 4 ડિગ્રી ઠંડુ થાય. આવું આપણે ઘરે કરી શકતા નથી, એટલે આમાં દૂધ 100 ડિગ્રી પર નથી ગયું, દૂધ કેટલા ડિગ્રી પર ગયું, 74 થી 78 ડિગ્રી, અને 16 સેકન્ડમાં એ 4 ડિગ્રી ટેમ્પરેચર ઠંડુ થયું. એટલે આ દૂધ પર ગરમી અને ઠંડીનો 16 સેકન્ડમાં જે ઝટકો લાગ્યો ને, એ દરમિયાન જે હાર્મફુલ બેક્ટેરિયા, હાર્મફુલ પેથોજન છે એ કિલ થઈ જાય અને શરીરને જે ઉપયોગી બેક્ટેરિયા છે એ બધા જીવતા રહ્યા. એટલે આ મહત્વની બાબત આ છે, અને આ કેટલા લોકો કરી શકે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પછી ગીર ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, કે પછી સુમૂલ એમની જે રીતે બધું ભેગું કરીને અમે તમને ડિફરન્ટ FSSAI ના સ્ટાન્ડર્ડ પ્રમાણે દૂધ આપીએ છીએ. એ કયા કયા દૂધ આપીએ છીએ અમે તમને સમજી લો મિત્રો, અમે હોલ મિલ્ક આપીએ છીએ જે ગોલ્ડ કેટેગરીમાં આવે છે. અત્યારે બજારમાં ગોલ્ડના નામે પણ લોકો બહુ છેતરાય છે, કોઈ પણ દૂધ પર થેલી પર ગોલ્ડ લખી દે, ગોલ્ડ એ ટ્રેડ નેમ છે પણ એનું કોમોડિટી નેમ કયું છે, હોલ મિલ્ક. હોલ મિલ્ક મિત્રો ઉપર વાંચો, પેકેટ પર વાંચો, ગોલ્ડ લખેલું છે તો એની સામે ફેટ અને ગંધત્વ કેટલા લખેલા છે, તો ગોલ્ડ લખેલા છે 6% ફેટ છે એ જુઓ, 9% ગંધત્વ છે એ જુઓ. જે દૂધમાં 6% ફેટ અને 9% ગંધત્વ હોય એને હોલ મિલ્ક કહેવાય, અને અમે એને ગોલ્ડ નામ આપેલું છે. એટલે ઘણા લોકો ગોલ્ડ નામ આપીને લોકોને છેતરી તો લે છે, બીજી કંપનીઓ આવું પણ કરે છે, ઘણા લોકો પોતાના આ ફલાણું ગોલ્ડ ડીગલું, કારણ કે ગોલ્ડ નામ અમે ફેમસ કરી દીધું છે ટ્રેડ નેમ. તો ત્યાર પછી એક બીજી કોમોડિટી છે સ્ટાન્ડર્ડાઇઝ દૂધ, કે જેની અંદર 4.5% ફેટ અને 8.5% ગંધત્વ હોય, જે લોકોને ચા બનાવી છે કે રોજિંદા વપરાશમાં જેનો કુકિંગ મીડિયા તરીકે ઉપયોગ કરવો છે એમાં અમે એને નામ આપ્યું છે શક્તિ. અને બીજું અમે દૂધ બનાવ્યું જેને કહેવાય ને કે જો હવે તમે જુઓ કે ગંધત્વનું પ્રમાણ 8.5% કરતા નીચે નથી જઈ રહ્યું, પરંતુ આપણે ફેટનું પ્રમાણ ઊંચા ફેટનું, વચ્ચેના ફેટનું, નીચેના ફેટનું, હવે ફેટ કયો આવે, 3% ફેટ, 3% ફેટ, 8.5% ગંધત્વ, એને અમે નામ આપ્યું તાજા. અને ડબલ ટોન એટલે કે ફક્ત 1.5% ફેટ, અને એની અંદર અમે SNF રાખ્યો છે 9, એને અમે ડબલ ટોન દૂધ બનાવ્યું છે અમે. અને એટલા માટે જરૂરી શરીરના પોષણ તત્વો મળે જેને ફેટની જરૂર નથી. ઘણા બધા લોકો એવા જેને ફેટની જરૂર નથી, ઘણા લોકોને ફેટની જરૂર છે. હવે ફેટની જરૂર છે અને નથી એ પણ પાછો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. અત્યાર સુધી આપણે કેટલા બધા લોકોએ કોલેસ્ટ્રોલ વિશે ભ્રામક માન્યતાઓ ફેલાવી, અને હમણાં જ હવે હમણાં USA જ કહ્યું કે હવે કોલેસ્ટ્રોલ જેવું નામનું કોઈ તત્વ છે જ નહીં. સાચી વાત છે. તો કહેવાનો મતલબ એ છે કે મિત્રો આપણે વર્ષોથી જે ભેંસનું દૂધ પીધું એ પણ સારું હતું, એ A2 ટાઈપનું દૂધ છે. અમે ગોલ્ડ દૂધ બનાવ્યું છે, ફેટ વાળું દૂધ છે. તમારું શરીર, તમારું મેટાબોલિઝમ, શરીરની ચયાપચય પ્રક્રિયા તમને સાથ આપતી હોય તો ફેટ વાળું દૂધ પીઓ, કોઈ સમસ્યા નથી. એનાથી જાડું થઈ જવાય છે એ વાત પણ ખોટી છે, કારણ કે એસેન્શિયલ જે વિટામિન છે, વિટામિન A D E અને K, આ બધા જ કામના છે. જો તમે બીજા કોઈ જગ્યાએ નથી લઈ રહ્યા તો તમે આમાંથી લો, એ જરૂરી છે. પરંતુ તમને બીજી જગ્યાથી બહુ ખૂબ પ્રમાણમાં તમે તેલીય પદાર્થ ખાતો છો, ઘણા લોકોને ઉપર તલનું તેલ નાખીને ખાવાની ટેવ છે, એવા લોકોએ ફેટ વાળું દૂધ ન પીએ તો ચાલે, પેલું ડબલ ટોન પીએ અથવા ટોન મિલ્ક પીએ, કશો વાંધો નથી. તો કહેવાનો મતલબ એ છે કે તમે શું લઈ રહ્યા છો એ બાબતે તમારે જાગૃત થવાની જરૂર છે, અને આ વિટામિન, પ્રોટીન અને ન્યુટ્રિયન્ટ્સની જાગૃતિ જ તમારે કઈ દિશામાં જવું એ તમને સમજાવી શકે. જ્યારે અમે સુરતના 50 લાખ લોકો માટે દૂધ બનાવતા હોઈએ ત્યારે કદાચ અમે આમાં બહુ વૈજ્ઞાનિક રીતે બધું વિચારતા હોઈએ, અને અમારી જે ફેસિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું બનાવેલું હોય કે ભવિષ્યમાં આવનાર દિવસોમાં પણ લોકોનું સ્વાસ્થ્ય એ મેન્ટેન રહે. એટલે ખાસ કરીને જ્યારે A1 અને A2ની મેં જે ક્લેરિફિકેશન કર્યું, અને સુમૂલ ડેરીએ જે નવી બ્રીડ બનાવી છે જે HFG એટલે કે હોસ્ટિન ફ્રિઝિયન ગીર છે, એ દૂધ પણ વધારે આપે છે અને એમાં A1 A2નો રેશિયો પણ મેન્ટેન થાય છે. ખૂબ જ સરસ. હવે એક છેલ્લો ક્વેશ્ચન છે, A1 A2 દૂધ સિવાય દૂધમાં કઈ બાબતો વિશે આવનાર દિવસોમાં આપણે વિચારવું પડશે? હા,
હવે A1 અને A2 ની વાતો તો આપણે કરીએ, પણ મેં તમને ફરીથી એ જ સવાલની અંદર આ જવાબ આપું છે કે દૂધની અંદર CLA કન્જ્યુગેટિવ લિનોઇક એસિડનું પ્રમાણ કેટલું છે, દૂધ તાજું કેટલું છે, પર ml નો બેક્ટેરિયલ લોડ કેટલો છે, અને દૂધ કઈ પ્રોસેસથી તમારા સુધી પહોંચેલું છે. આ ત્રણ વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે મિત્રો તો દૂધમાં કોઈ તકલીફ નથી. અને સુમુલ ડેરી એ ગાયનું દૂધ પણ બનાવે છે, ડબલ ટોન દૂધ બનાવે છે, ટોન્ડ દૂધ બનાવે છે, સ્ટાન્ડર્ડાઇઝ દૂધ બનાવે છે, હોલ મિલ્ક બનાવે છે, કોઈ પણ દૂધ લો બધા જ પોષણ આપે છે. સવાલ એ છે કે તમારે ફેટ કેટલો લેવાનો છે એ નક્કી કરો. અને મેં તમને કહ્યું એમ તમારા ડાયટની અંદર જો તમારે દૂધને વધારવું હોય, એટલે કે ફેટ મારે મેન્ટેન રાખો છો, ઓછો ફેટ લેવો છો પણ દૂધ વધારે પીવો છો, કારણ કે મારે જે પેલા પોષક તત્વો છે મારે ડબલ કરવા છે, તો ઓછા ફેટ વાળું દૂધ તમે 1 લિટર 2 લિટર પીઓ. અને તમારે ઓછું દૂધ પીવું છે પણ તમારે ફેટ પણ તમે પચાવી શકો છો, કઈ વાંધો નહીં, તમે ગોલ્ડ લઈ શકો. પણ એટલે કોઈ પણ દૂધ લો એ બધું જ પોષણ વાળું છે. અને મેં તમને કહ્યું એમ જેને કેરોટીનની જરૂર છે એ લોકો ગાયનું દૂધ પી શકે, પણ જેને કેરોટીનની જરૂર નથી એ કોઈ પણ દૂધ પી શકે. સુમુલ ડેરીની અંદર 80% ગાયનું દૂધ જ આવે છે, એટલે અમે કદાચ તમારી પાસે ગોલ્ડ દૂધ પહોંચાડીએ છીએ ને, એ ગોલ્ડ દૂધ પણ અમે ગાયના દૂધના ક્રીમથી જ ભેંસના દૂધમાં કન્વર્ટ કરેલું કહેવાય. અને એટલા માટે એક કદાચ હું તો કહું કે અત્યારે ભારતમાં સૌથી તંદુરસ્ત અને સારામાં સારું જો દૂધ કોઈ આપી શકતા હોય તો એ સુમુલ ડેરી આપી શકે છે. એક તો પહેલા તો જે બ્રીડ ડેવલપમેન્ટ છે અમે કરી છે એ ફાઇન કરી છે. અમારે ત્યાં સર્ટિફાઈડ ગીર ગાયના બુલ લગભગ અમે 18 બુલ આ ભારત દેશને આપ્યા છે. એટલે સુમુલ ડેરી જે કેવી છે કે ગીર ગાયના બુલ પેદા કરે છે, અને સર્ટિફાઈડ ગીર ગાયના બુલ એ જ્યાં પણ જરૂર પડે એ મોકલવામાં આવે છે. અને સર્ટિફાઈડ ગીર ગાયના બુલથી જે ગાયો બને એ ગાયોમાં શરીરને આપણને જે જોઈએ છે એમાં A1 A2 રેશિયો મેન્ટેન થાય એ રીતનું દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. ખૂબ જ સરસ. આપણે આજે દૂધની ગુણવત્તા વૈજ્ઞાનિક માહિતી આજે આપણે લીધી દર્શક મિત્રો, અને સુમુલ શું શું કામ કરી રહી છે એ વિશે પણ આપણે માહિતી લીધી. પણ વધુ આપણે મનીષભાઈ આજે તો સમય થોડો ઓછો છે આપણી પાસે, પણ વધુ આપણે નેક્સ્ટ સુમુલની બીજી હમણાં નવી ઘણી બધી પ્રોડક્ટ પણ આવી છે એ વિશે પણ આપણે વાતો. મારે ખાલી એક છેલ્લી વાત ઉમેરવી છે કે ગીર ગાયનું દૂધ વિશે ઘણી બધી વાતો થઈ, પરંતુ આપણે દૂધની સાથે સાથે આપણે દહીંને ભૂલી ગયા છે. સુમુલ ડેરી અત્યારે એક દહીં પ્રોબાયોટિક દહીં, આ પ્રોબાયોટિક દહીં મિત્રો રોજ સેવન ચાલુ કરો. આ A1 A2 લોકો તમને જે ગુચવીને પૈસા કમાવાનો ધીકતો ધંધો પેદા કરી રહ્યા છો તેનાથી સાવધાન રહો. સુમુલ ડેરીએ જે પ્રોબાયોટિક દહીં બનાવ્યું છે એ પ્રોબાયોટિક દહીંનું એટલીસ્ટ મિનિમમ 100 ગ્રામ દહીં જો રોજનું પેટમાં જશે તો જે લોકોને B12 ડેફિસિટ છે, જે લોકોના શરીરમાં કેલ્શિયમની બાયોઅવેલેબિલિટી ઓછી છે અને કેલ્શિયમનું મેનેજમેન્ટ કરવાનું છે, અને કહેવાય ને કે ઓસ્ટિયોપોરોસિસ કે આવા બધા રોગોથી બચવું છે, તો આ પ્રોબાયોટિક દહીં બહુ કામનું છે. બીજી વસ્તુ કે આંતરડાની અંદર જે ગટ્સની અંદર ખરાબ બેક્ટેરિયા, આપણા ખાવા પીવાને કારણે જે પણ ખરાબ બેક્ટેરિયાનો સંગ્રહ થયો છે, ગેસ, ઓડકાર, પછી કહેવાય ને કે કોન્સન્ટ ગેસ બનવું, કોન્સ્ટિપેશન ક્રિએટ થવું, B12 જનરેટ ન થવું, આંતરડા નબળા પડી જવા, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવું, અને અમે તો ત્યાં સુધી અમે જોયું છે કે જ્યારે પ્રોબાયોટિક દહીં જે લોકોએ ખાધું છે એનું 9% સુધીનું કોલેસ્ટ્રોલ અમે રિડ્યુસ કરી શક્યા છે. એટલે ખૂબ જ મેડિકેટેડ વસ્તુ એ સુમુલ ડેરી બનાવી છે, વિશ્વસ્તરીય સંસ્થા છે, અને A1 A2 આ બધા જ કરવાના લેબોરેટરીના સાધનો પણ કદાચ અમારી પાસે જ છે. એટલે અત્યારે એ માટેના જે કરોડો રૂપિયાના સાધનો જોઈએ ને એ અમારી પાસે છે. અમે ગામડા લેવલ પર દૂધને ટેસ્ટિંગ કરવા માટે ગામડા લેવલ પર 25-25 લાખ રૂપિયાના મશીનો છે. આવા 400-500 મશીનો અમારી પાસે છે જે ગામડા લેવલે દૂધની ગુણવત્તા ચેક થાય. પછી આગળ આવતા આવતા તો ઘણા બધા મશીનો, પછી કરોડો રૂપિયાના મશીનો મારતા પડ્યા છે. મિત્રો, સુમુલ જ એક એવી સંસ્થા છે જે ખાતરી આપી શકે કે તમારા ઘર સુધી જે દૂધ આવ્યું છે એ ગુણવત્તાવાળું છે અને દૂધ જ છે, અને અમારા બીજા પ્રોડક્ટ હોય ખાસ કરીને પ્રોબાયોટિક દહીં અને પનીર એનો કોઈ જોડ નથી. થેન્ક યુ વેરી મચ. જી થેન્ક યુ સો મચ. આપણે ફરીથી પાછા મળતા રહીશું, સુમુલની ઘણી બધી વાતો લઈને પાછા આવીશું. ત્યાં સુધી નમસ્કાર.